નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજ નું ઓનલાઈન વિડિયો લેક્ચરમાં. ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 વસ્તુઓના જૂથ બનાવવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના અગાઉના વિડિયોની અંદર રેસા થી કાપડ સુધી કઈ કઈ જગ્યાએથી રેસા મેળવવામાં આવે છે અને કઈ રીતે કાપડ બને છે એ બધો આપણે અભ્યાસ અગાઉના પ્રકરણની અંદર કર્યો. બીજું કે આપણે જોયું કે રો હોય કપાસનો, એ રોને ફેક્ટરીની અંદર મોકલવામાં આવે છે. રોની અંદરથી કપાસિયા કાઢી લઈને બિસ્કિટ ભેગા અને કાપો ભેગા
બરાબર છે અંદર કોકુરિયા વેગાન ઉપાલા પરેકા વેગાન બધું અંદર મૂકી દો તો શું થાય તો દુકાનદારને એ વસ્તુ ગોતવામાં થોડીક વાર વાર લાગે કે ના લાગે સ્વાભાવિક છે કે વાર લાગે તો આ વાર લાગે છે એટલે એ ચોક્કસ જગ્યાની અંદર વર્ગીકરણ કરવામાં આવે તો આજે લાંબો સમય કોઈ ગ્રાહક આવે તો આ ગ્રાહકને ઓછા સમયની અંદર એક વસ્તુ પૂરી પાડી શકે બરાબર તો એક દુકાનદારે આજે એનું ચોક્કસ એક જૂથ બનાવ્યું શું બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે ચોક્કસ જૂથ બનાવ્યું છે જૂથ હોય તો એને ખબર પડી જાય કે એક જગ્યાએ વસ્તુ આ વસ્તુ અહીંયા જ પડી છે આ વસ્તુ બીજે ક્યાંય હોય નહીં પણ જો એ વસ્તુ એની જગ્યાએ બધું મિક્સ કરીને રાખી હોય તો શું તમને લાગે છે કે ઝડપથી વસ્તુ ઘડે છે ઓકે નથી અને એ સ્વાભાવિક છે બરાબર તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુના જૂથ બનાવવાના છે જે રીતે દુકાનદારે બિસ્કિટના ખાનાની અંદર બિસ્કિટના પ્રેમ સાબુના ખાનાની અંદર સાબુના પ્રેમ એ રીતે જુદા જુદા જે પ્રેમ મૂકેલા છે એને અનુલક્ષીને એને અનુલક્ષીને આપણે પણ અહીંયા થોડા થોડા પાઠ પાડવાના છે અને એક પાઠ છે કે જ્યારે કોઈ વસ્તુ સરળતાથી આપણે એને કા કરી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ વાંચી રહ્યા છીએ પહેલો ટોપિક છે આપણી આજુબાજુની વસ્તુ તમે આસપાસ નજર દોડાવશો એટલે તમે જોઈ શકશો આપણી આસપાસ
ओके सफर जन आकार में को जो है सफर जन પછી નારંગી અને બીજું છે દળ આ બધા અને ઘડો ઘડો ને ઘડો બધા આકાર કેવો હોય છે બધા એનો આકાર ગોળ અને ધારો કે આપણે એવી પણ વસ્તુઓ જોઈએ કે જેને ખાઈ શકાય છે આપણે આ યાદીમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ અને જેની આપણે પ્રકરણ પહેલાની અંદર માની લો કે આપણે એક પ્લાસ્ટિક વસ્તુનું એક જૂથ બનાવવા માંગીએ છીએ અત્યારે ઘોળા પ્રમાણની ધાતુ સ્ટીલની વસ્તુની સાપેક્ષે પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા પ્રમાણે કેવું થઈ ગયું છે ઓકે વધારે તો આપણે એનો ઉપયોગ કરતા થયા છીએ તો આપણને એવું થાય કે એક વસ્તુની અંદર કે એક ઢોલ લેવાની છે ઢોલની અંદર લંચ બોક્સ રમકડા પાણી ભરવાનું પાત્ર પાઇપ અને આવા જુદા જુદા પ્રકારની કે તમારી આસપાસ જે જે વસ્તુ પ્લાસ્ટિકની ઉપલબ્ધ છે એ દરેક વસ્તુને તમારે એક બાલ્ટી ઢોલની અંદર ભેટી કરવાની અને આ ઉદાહરણની અંદર વસ્તુઓના આકાર તથા એ બધા સેના કેવા છે અને એનો રંગ કેવા પ્રકારનો છે એ તમારે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન યાદી બનાવવાની અને આપણે આજુબાજુની તમામ વસ્તુ અથવા એક થી વધુ પદાર્થની ક્યારે બની લેવું છે અને આ પદાર્થનું ધાતુઓ પ્લાસ્ટિક લાકડું રૂપ કાગળ કાદવ અથવા માટીની ત્રણ હોય છે સો તમે આવા પદાર્થો બનાવી શકો આવા પદાર્થો એકઠા કરી અને એની યાદી બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રયોગ તમારી આસપાસ તમારી ઘરે પ્રેક્ટિકલ જાતે કરવાનો છે કે તમારે એક ડોલ લેવાની ડોલની અંદર આસપાસ જે વસ્તુઓ તમને દેખાય છે તવ દેખાય છે રબરનો દડો દેખાય છે પ્લાસ્ટિકની માઇક દેખાય છે બરાબર છે દરેક વસ્તુએ ડોલની અંદર એન્ટ્રી કરવાની છે અને એની અંદર તમારે બાજુમાં ચોકો અને પેન લઈને બેસી જવાનું અને જોવા દડો પર તમે જોવાનું દડો કેવા આકારનો છે ગોળાકારનો છે એનો રંગ કેવો છે પીળાનો દડો છે દડો શ્યામ કે રંગનો ટેનિસનો દડો છે ટેનિસનો દડો કોઈ રબરનો દડો પણ એનો કોઈ સંબંધ રાખવાનો તમારા ઘરે કમ્પ્યુટર હોય કમ્પ્યુટરનો આકાર કેવો હોય તો દરેક વસ્તુનો આકાર તમારે નોટ ડાઉન તમારે આપણે અંદર કરવાનો છે તો આપણે આજે કોઈ એક એક વસ્તુ છે ગોળાકાર રબરનો ગોળ ગડો લકોટી આ બધી વસ્તુ આપણે આસપાસ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આ સુધી રાખીશું વિડીયોની આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત